તમે તમારા જાતને ન્યૂ ચેન્જીસમાં ફાસ્ટલી એડોપ્ટ નહીં કરી શકશો, એક્વેન્ડ નહીં કરી શકશો, તો તમે ક્યાંય પણ ફેંકાઈ જશો. સફળ વ્યક્તિઓના જે લક્ષણો આપણે જોયા, નંબર વન, સ્ટાર્ટ યોર સેલ્ફ ફ્રોમ બેક ફ્રોમ ધ ફ્યુચર, એટલે 5 વર્ષ પછી મને શું, હું કેવી હોઈશ એનાથી આજથી શરૂઆત કરો. નંબર ટુ, વર્ક હાર્ડર એન્ડ લોંગર. નંબર થ્રી એ સેલ્ફ એમ્પ્લોયડ, એટલે કે બી રિસ્પોન્સિબલ ફોર વોટ એવર યુ ડૂ, વોટ એવર યુ થિંક, વોટ એવર યુ સે. અને આજે નંબર ફોર ઇઝ ડેડિકેટ યોર સેલ્ફ ઇન અ લાઈફ લોંગ લર્નિંગ. સો વાય? બિકોઝ સફળ વ્યક્તિને ખબર છે કે બધું એટલું ફાસ્ટ ચેન્જ થઈ રહ્યું છે. ટેકનોલોજીના જમાનામાં આજે એવરીથિંગ ઇઝ ક્વિકલી ચેન્જિંગ. ક્યારે આપણે જ્યારે પહેલાં એક સિમ્પલ વિડીયો ગેમ રમતા હતા, અને આજે છોકરાઓ પાસે કેટલી બધી ગેમ્સમાં વેરાયટી આવી ગઈ છે. અને યુ વિલ સી કે એઆઈ ને રોબોટ્સ ને જો અગર માણસો એની સાથે પોતાની જાતને એક્વેન્ટ નહીં કરશે ટેકનોલોજીથી, અથવા તો જે પણ ચેન્જીસ જેટલા ફાસ્ટ ચેન્જીસ થઈ રહ્યા છે એમાં અગર તમે પોતાની જાતને એક્વેન્ટ નહીં કરશો તો તમે ક્યાંય ખોવાઈ જશો. આઈ હેવ સીન મેની ઇન્ડસ્ટ્રીઝ, જે આઈ વુડ નોટ સે કે આ ઇન્ડસ્ટ્રીમાં આવા ઇમ્પેક્ટ છે, પણ સુરતની જેવી કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે જેના માટે ફેમસ છે, અને આજે એ લોકો ક્યાંના ક્યાં ખોવાઈ ગયા છે. વાય? બિકોઝ દે હેવ નોટ અડોપ્ટેડ ચેન્જીસ સો ફાસ્ટ. અને જ્યારે તમે જૂની જ ઘરેડની રીતે તમે બિઝનેસ કરવાથી ટેવાયેલા હશો, તમે તમારા જાતને ન્યૂ ચેન્જીસમાં ફાસ્ટલી એડોપ્ટ નહીં કરી શકશો, એક્વેન્ડ નહીં કરી શકશો, તો તમે ક્યાંય પણ ફેંકાઈ જશો. અને આ કેવી રીતે થશે? તો તમારે કન્ટિન્યુઅસલી પોતાની જાતને એક લાઈફ લોંગ લર્નિંગમાં સેટ કરવી પડશે. અને એ કેવી રીતે થશે? એવરી ડે, વધારે નહીં પણ જસ્ટ 30 મિનિટ્સ, જસ્ટ 50 મિનિટ્સ તમારી જાતને ન્યૂ લર્નિંગ પાછળ આપો, જે પણ તમારા ફિલ્ડમાં હોય. મેં આગળ પણ એક્ઝામ્પલ આપ્યું છે કે મારા હસબન્ડને ટાઈમ નથી મળતો, હી ઇઝ સો બિઝી, બટ ધેન ઓલ્સો હી નોઝ કે ઇકોનોમિક ટાઈમ્સમાં એને બધી જ વસ્તુનું નોલેજ મળે છે. અને હી વુડ ઇન્સિસ્ટ એવરી વન કે તમે આ વાંચો તો તમને ઘણું બધું નોલેજ અને વિઝડમ મળશે. તો હી યુઝ ટુ રીડ, જ્યારે પણ ટ્રાવેલ કરતો હોય એની પાસે 3-3, 4-4 દિવસના ન્યૂઝ પેપર પણ હોય, ને એક એક પેપર એ વાંચશે ઇકોનોમિક ટાઈમ્સ, બિકોઝ એમાં બધી જ વસ્તુના નોલેજ અને એ ઇન્ફોર્મેશન હોય છે. સો આઈ વુડ સે કે જે પણ હવે એનું ફિલ્ડ સલાહ આપવાનું છે ને એમાં એ એક્સપ્લોર કરે છે, પણ તમે જે પણ ફિલ્ડમાં હો, અગર તમે સોફ્ટવેર કે ટેકનોલોજીના ફિલ્ડમાં હો, તો તમે ન્યૂ કોન્સ્ટન્ટ ટેકનોલોજીમાં કેટલા નવા ચેન્જીસ આવે છે એનાથી અપગ્રેડ કરો પોતાની જાતને. તમે કોઈ પણ સમજો કે ટેકનિકલ ટર્મ્સમાં તમે કંઈ અગર સમજો કે સીએ છો અને સીએમાં કોન્સ્ટન્ટ કેટલા ચેન્જીસ આવે છે, તો વોટ આઈ વુડ લાઈક ટુ ઇન્સિસ્ટ કે તમે જે પણ તમારા ઇન્ડસ્ટ્રીમાં, તમે અગર ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હો, તમે ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં હો, તમે કપડાની ઇન્ડસ્ટ્રીમાં હો, કન્ટિન્યુઅસલી નવા ટેકનોલોજીકલ ચેન્જીસ આવી રહ્યા છે, નવા કંઈ પણ લીગલ ચેન્જીસ આવી રહ્યા છે. તો વેન યુ આર અપગ્રેડિંગ યોર સેલ્ફ અને લર્નિંગ સમથિંગ ન્યૂ, તમને લાગે કે મારી ઇન્ડસ્ટ્રીમાં તો કોઈ ચેન્જ આવતા જ નથી, તો એટલીસ્ટ રીડ સમથિંગ ન્યૂ જે તમે આજે જ્યાં છો એનાથી તમને થોડા વધારે લર્નેડ બનાવી શકે. સો જે સફળ વ્યક્તિ જેટલા પણ છે એનું જે એક ઇમ્પોર્ટન્ટ જો અગર કોઈ લક્ષણ હોય તો એ છે કે દે આર બિઝી ઇન લર્નિંગ સમથિંગ ન્યૂ એવરી ડે. એવરી ડે એટલીસ્ટ તમે એક નિયમ બનાવી દો કે 30 મિનિટ્સ, 1/2 કલાક તો હું મારા ફિલ્ડ વિશે શીખવા પર ફોકસ કરીશ અને એ શીખીશ જ. ચાહે તમે હાઉસવાઇફ પણ કેમ નથી, મારા મધર ઇન લો આજે 73 યર્સના છે અને આજે પણ એ ફેસબુકમાં નવી નવી રેસિપીઝ શીખે છે બિંગ અ ડોક્ટર, બિકોઝ એમની અર્લી એજમાં શી વોઝ પ્રોફેશનલ અને શી વોઝ વર્કિંગ એઝ અ ડોક્ટર, શી વોઝ વેરી બિઝી ઇન દેટ પર્ટિક્યુલર ફિલ્ડ. નાવ શી ઇઝ એન્જોયિંગ કુકિંગ અને એ એવરી ડે કંઈક નવી રેસિપી ફેસબુક પર શીખે અને એ એક્સપ્લોર કરે અને અમને લોકોને પૂછે કે તમને આજે કેવું લાગ્યું. સો એટ ધ એજ ઓફ 73 શી ઇઝ એન્જોયિંગ લર્નિંગ ન્યૂ થિંગ્સ, વાય ડોન્ટ વી? સો આઈ થિંક ટ્રાય લર્નિંગ ન્યૂ થિંગ્સ અને સી ધ ડિફરન્સ કે તમે કેટલું પોતાની જાતને અપગ્રેડ ફીલ કરશો અને કેટલું સફળ ફીલ કરશો. અને ઓફકોર્સ ફીલ કરવાની વાત નથી, તમે થશો જ. સો થેન્ક યુ.